नमस्कार, आप जो रहा छो मंतव्य न्यूज अने हूँ छू आपनी साथे देवल। दर्शक मित्रों, स्वागत छे तमारू मंतव्य विशेषना प्रोग्राम कालनो दिवस केओमा, जेनी अंदर अमे तमने जणावीशुं कालना दिवस विशे, कालना दिवस रातना चोगड़िया विशे तेमज कालना राशिफळ विशे। कालना दिवसनी माहिती आपवा माटे आपणी साथे जोडाई गया छे किशन महाराज। दर्शक मित्रों, सौने मारा प्रणाम, नमन, वंदन, स्नेहथी स्पंदन, दिलथी अभिनंदन, सौने जय श्री कृष्ण, जय महादेव। जी बेन, जी महाराज। तो दर्शक मित्रों ने जणाओ कालना दिवसनुं पंचांग केवुं रहेशे। मित्रों नमस्कार, वात करीशुं आपणे आवतीकालना पंचांगनी। तो काले तारीख 11/6/2023 ने रविवार रहेशे। तिथि विक्रम संवत 2079, काले जेठवद 8 ने नोम भेगी छे। राशि कुंभ राशि में अत्यारे चंद्र भ्रमण करे छे। कुंभ राशि नो चंद्र कहेवाय छे के भाई जे नक्षत्र छे पूर्व भाद्रा नक्षत्र, योग छे ए काले योग जे चाले छे, गंड नामनो योग रहेशे तो करण बल रहेशे। वात करीशुं के भाई विछोड़ो के पंचक पूरा दिवस अने रात्रि दरमियान छे। काले पंचक बैठेलो छे, पंचक बैठेलो एटले पूरा दिवस अने रात्रि दरमियान पंचक चालू रहेशे। विछोड़ो नथी, सूर्य वृषभ राशि में छे, तो चंद्र कुंभ राशि में सवारे 8:43 सुधी छे। वात करीशुं के भाई सूर्योदय नी, तो सवारे 5:57 कलाक, सवारना 5:57 कलाक नो सूर्योदय छे। सूर्यास्त सांजे 7:20 थशे। चंद्रोदय नी वात करीए तो 11:05 नो सवारनो चंद्रोदय जोवा मळे छे, चंद्रास्त 11:08 नो जोवाय छे। अभिजीत मुहूर्त नी वात करीए तो 12 થી 1:05 સુધીનું આ અભિજીત મુહૂર્ત સારા કામ માટે યોગ્ય છે। નાના મોટા નવા કામ કરવા છે, કોઈ સારા કામ કરવા હોય થઈ શકે। રાહુકાળ 5:40 થી 7:20 નો છે। આ રાહુકાળ દરમિયાન સારા કામ ના થાય, કોઈ નવા માંગલિક કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। દિવસ એકંદરે સારો રહેશે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે એમ છે। પંચક બેઠેલું છે, પંચક બેઠેલું હોય ને એટલે પંચકમાં જે તે કામ કરો એટલે 5 વાર બેવડાય। અમુક લોકો કહે છે કે મહારાજ અમે તો લગ્ન 5 વાર કરવાના છે એટલે પંચકમાં જ કરશું, હોય જાવ એટલે પંચકમાં કોઈ સારું કામ ના થાય। પંચકમાં તમે બીજા બધા કામ કરી શકો, તમારે કોઈ જગ્યાએ નવા કહેવાય ને કે ભાઈ 5 વાર જે બેવડાવવું હોય એ થાય, એફડીઓ મૂકવાની પંચકમાં એટલે ભાઈ 5 એફડીઓ થાય એટલે સારું છે આવું બધું। જે તે જગ્યાએ રોકાણ કરો તો કહેવાય છે ઘર 5 થાય, પણ એમાં ભાડે ઘર ના થાય, કારણ કે ભાઈ બદલવું પડે। આ બધી વસ્તુઓ છે, પંચકમાં થોડું સાવધાન રહેવાનું, બાકી દિવસ મધ્યમ રહેશે, નાના મોટા કામ કરો તો થઈ શકે એમ છે। જી બેન, જી મહારાજ। હવે મારા દર્શક મિત્રોને જણાવું કાલના દિન વિશેષ વિશે। હવે રવિવારનો દિવસ છે, રવિવારના દિવસે સૂર્યનારાયણને જળ અર્પિત કરો તો તેનું ફૂલ બહુ જ સારું છે। સૂર્યનારાયણને કાલે પીળું ફૂલ અર્પિત કરવાનું, જળ ચડાવવાનું, પીળી હળદર અને થોડા ચોખા। સૂર્યનારાયણને કાલે શું કરશું તો કહેવાય જળની અંદર પીળું ફૂલ, ચપટી હળદર અને સફેદ ચોખા ચડાવીને ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ, ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ ના મંત્રનો જાપ નિયમિત થવો જોઈએ। આટલું કરો, ચોક્કસથી લાભ થશે। જી બેન, જી મહારાજ। હવે દર્શક મિત્રોને જણાવો કાલના દિવસના અને રાતના ચોગડિયા વિશે। દિવસના ચોગડિયામાં વાત કરીએ તો પહેલું ચોગડિયું લાભ છે, 9:20 થી 10:59 કલાકનું છે। પછી અમૃત ચોગડિયું 10:59 થી 12:40 કલાકનું છે। ત્રીજું શુભ ચોગડિયું 2:20 થી 4 કલાકનું છે। આ સારા ને શુભ ચોગડિયાની વાત છે। રાત્રિનું ચોગડિયું કરીએ તો શુભ ચોગડિયું 7:20 થી 8:40 કલાકનું છે। પછી અમૃત ચોગડિયું 8:40 થી 9:59 કલાકનું છે। આ બધા સારા ને શુભ ચોગડિયાની વાત થઈ। જે તે નાના મોટા કામ કરવા નવા કાર્યની શરૂઆત કરવી હોય તો આ ચોગડિયામાં કરો તો લાભ મળે। આવતીકાલનો દિવસ સારો મધ્યમ રહેશે, નવા સારા ચોગડિયામાં કરેલા કામ હંમેશા શુભ ફળ આપે છે, તો કાલે કોઈ પણ કહેવાય છે કે ભાઈ નાના મોટા કામ કરજો લાભદાયી રહેશે। જી બેન, જી મહારાજ। ઘણીવાર એવું બને છે કે ઘણી યુવતીઓની કુંડળીની અંદર બે ભાવ ઘર હોય છે, તો તેનું શું સમાધાન છે? હવે આપણે જોયો તો 12 ઘરમાંથી કોઈ પણ જગ્યાએ એકથી વધુ પાપગ્રહ બેઠા હોય છે, અને જ્યારે કુંડળીમાં બે પાપગ્રહ બેસે ને ત્યારે તેનું ફળ એકદમ નહિવત થઈ જાય। જેમ કે ચોથા ભાવમાં મંગળ અને શનિ છે,
चौथो भाव है आज पहले थी बात करशु तो भाई चौथो भाव है ये छाती हृदय ना भाव है तो कुंडली में चौथा स्थान में मंगल शनि हो तो एने छाती नी समस्या हो सूर्य ने राहु हो तो पण एने छाती नी हृदय नी समस्या आवे एटले के एक थी वधु पाप ग्रह थे आ 100% आवे जो एक थी वधु पाप ग्रह चौथा स्थान में बैठा है स्वगृही हो तो पण एनु फल आपे चौथे सूर्य राहु हो मंगल केतु हो शनि केतु हो एटले चौथु स्थान छाती नु छे हृदय नु छे एज रीते बीजे लग्नना भाव में बात कर लग्नना भाव में एक थी वधु पाप करो हो तो मणस ने माथा नी समस्या आपे मगजनी समस्या आपे एवज रीते एक थी वधु पाप ग्रह जो बीजे बैठा है पाप ग्रह में कौन कौन आवे आज तमने कहूँ एक तो मंगल आई गयो सूर्य आई गयो शनि राहु अने केतु आई गया आ बधा पाप ग्रह छे तो आ पांच मांथी कोईपण पाप ग्रह कहेवाय छे एक थी वधु जग्याए बैठो हो तो आ तकलीफ थाय हवे बीजा स्थान में एक थी वधु पाप ग्रह जेम के सूर्य केतु छे बीजे तो मणस ने गळा नी समस्या दाढ़ नी समस्या आवे छे तीजे हो तो खभा ने कान नी आवे चौथे हृदय नी आवे पांचमे संतान नी आवे छठे कमर नी आवे सातमे होय तो पत्नी नी समस्या थाय आठमे होय तो पेट ने लगती समस्या थाय नवमे होय तो साथण ने आवे दसमे होय तो तमारा करोड़रज्जु पछीनो जे भाग छे ते आवे अग्यारमे होय तो तमारा घूटण पछीनो जे भाग छे त्यां आवे ने बारमे होय तो तळिये आवे आखू कहेवाय छे कि घर छे एटले एकथी वधु जो पापग्रह होय तो आ जग्याए तमने समस्या आपे ए भाग ज खाली कहेवाय छे कि भाई पकड़ी ले એમાં જો એની મહાદશા અંતરદશા હોય ત્યારે સૌથી વધારે સાચવાનું જેમ કે અગિયારમે કે બારમે ચલો બારમે સૂર્ય કેતુ છે તો બારમે સૂર્યની અંદર કેતુની દશા હોય કાં તો કેતુની મહાદશાની અંદર સૂર્યની અંતરદશા હોય કાં તો સૂર્યની અંદર કેતુમાં એ સૂર્યની પ્રત્યંતર દશા આવતી હોય ત્યારે એ સમયમાં ખાસ સાચવાનું એકાદ વખત કહેવાય છે કે એ નાની મોટી ઈજા અકસ્માત આપીને જાય કાં તો સર્જરી આપીને જાય પણ એ સમયમાં જો તમે સાચવી લો તલવારનો ઘા સોયથી ટળે જ્યોતિષ શાસ્ત્ર એટલે પૂર આવતા પહેલાની પાળ આગમ ચેતીનો અરીસો માટે આજે કોઈ નાના મોટા અણ બનાવ બને તમને કંઈ નથી બનતા પણ એના માટે જ્યોતિષ શાસ્ત્ર રચેલું છે કે જે તમે આગમ ચેતીના અરીસાથી જોઈ શકો છો અમુક વખત અણ બનાવ બને પછી માથે હાથ લગાય પછી વખતે કોઈકને કીધું હોત પૂછ્યું હોત તો ત્યારે થોડું લેટ થઈ ગયું હોય છે માટે આપણે કોઈ પણ કહેવાય છે કે નડતર હોય કે કોઈ પણ વસ્તુ હોય તો આપણે જ્યોતિષ શાસ્ત્રનું માધ્યમ લાગીએ છીએ જ્યોતિષ શાસ્ત્રમાં શાસ્ત્રોક્ત ઉપાય બહુ બધા છે એ શાસ્ત્રોક્ત ઉપાયથી આવતા આવનારી જે વસ્તુ છે એને ટાળી શકાય છે ક્યાંક ને ક્યાંક નાની મોટી ઇફેક્ટ આપશે હું એવું નહીં કહું સંપૂર્ણપણે મટી જશે નાની મોટી ઇફેક્ટ આપશે જે પણ જે મોટી ઇફેક્ટ હતી એનું એકદમ નાનું સ્વરૂપ કરીને આપશે માટે હંમેશા આ વસ્તુ ધ્યાન રાખવાની અને બે પાપગ્રહ જો તમારા એક સાથે હોય કોઈ પણ ઘરમાં હોય તો તેનું પૂઠ તેનું કહેવાય છે પૂજા પાઠ અર્ચન કરો જેમ કે સૂર્ય અને કેતુ છે ભગવાન સૂર્યનારાયણ ગાયત્રી માતા મંગળ છે તો હનુમાનજી શનિ છે તો શનિ મહારાજ રાહુ છે તો રાહુ કવચ ગણપતિ ભગવાન તો બધા પાપગ્રહના કહેવાય છે કે ઈષ્ટ દેવતા છે અને જો આ બધા કદાચ ના થઈ શકે તો નવગ્રહનો મંત્ર સૌથી કારગર છે શું છે નવગ્રહનો મંત્ર ભાઈ તો કે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિસુતો બુધસ્વ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતો સર્વગ્રહ સુખમ કરું ભવત સુખ કરે સુખમ કરે માટે જ્યારે કુંડળીમાં એકથી વધુ પાપગ્રહ હોય ત્યારે આ નવગ્રહના મંત્રનો જાપ સૌથી સારો રહે નવગ્રહની કહેવાય છે કે ભાઈ નિત્યક્રમે પાઠ કરો પૂજન કરો તો બહુ જ સારું નવગ્રહની માળા આવે છે નવગ્રહના કહેવાય છે વીટી પણ આવે છે એ પહેરો જ્યારે બેથી વધુ પાપગ્રહ જોડે હોય તો એ બધું કરશો તો કુંડળીમાં આવનારો જે તમને કષ્ટદાયક સમય છે તે ઓછો થશે અને નાના મોટા સારા પ્રગતિના સમાચાર પણ જોવા મળશે જી બેન જી મહારાજ હવે વાત કરીએ રાશિફળ વિશે તો મહારાજ અમારા દર્શકોને જણાવો
કે મેષ વૃષભ અને મિથુન રાશિકાનો રાશિવાળા જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે. હવે મેં એવું છે મેષ રાશિવાળાને તો કહેવાય છે કે ભાઈ નકારાત્મક ભાવના કાલે છોડવી પડે એમ છે. વિચારો નેગેટિવ બની જાય છે. અમુક નકારાત્મક ભાવનાઓ છોડજો. લોકોને જવાબદારી સોંપી શકો. બીજાને જવાબદારી સોંપી શકાય. ઝડપી નિર્ણય લઈ શકો છો. નિર્ણય લેવામાં એકદમ ઝડપ થાય. બાળક તરફથી કોઈ નાની મોટી સમસ્યા રહે. રાતો શુભ કહો તો શુભાંક 6. વૃષભ રાશિવાળાને હવે ચિંતા દૂર થાય. ધીરે ધીરે જે તે નાની મોટી કહે છે ને કે ચિંતાઓનો સમય છે ગયો છે. સારા દિવસો આવા છે. અચ્છે દિન આ ગયે. પ્રવાસના યોગ છે. પ્રબળ બને. ધનનો લાભ ક્યાંક ને ક્યાંક જોવાય છે. આર્થિક સ્થિતિ સુધરતી જોવાય છે. ક્યાંક નાનો મોટો મુશ્કેલીનો સામનો કરવો પડે. કેસરી શુક્લ શુભાંક 2 મિથુન રાશિ મતભેદનો સામનો કરવો પડે. તમારા વિચારો તમારા નિર્ણયો તમને સાચા લાગતા હોય પણ સામેવાળાને ખોટો લાગે. સામેવાળા એ નિર્ણય પર શંકા કરે. એના કારણે નાના મોટા પારિવારિક કે જીવનસાથી જોડે મતભેદ થાય. આમ નહીં એમ કરો, આમ નહીં તેમ કરો, મતભેદ થાય તો એનું ના થાય તેનું ધ્યાન રાખીશું. તમારા તરફ લોકો આકર્ષાશે. કાલે શુક્ર પ્રબળ છે મિથુન રાશિ. શુક્ર પ્રબળ હોય આકર્ષણનું કેન્દ્ર બને માણસ. લોકો આકર્ષાય. આનંદવાળો હાસ્યથી ભરેલો દિવસ અને નાની નાની મોટી ભેટ પણ મળતી રહેશે. જાંબલી શુક્લ તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ. હવે દર્શક મિત્રોને અગાઉની 3 રાશિ વિશે માહિતી આપો. હવે વાત કરશું કર્ક રાશિની. તો કોઈ નવા વ્યક્તિનું આગમન થતું જોવાય છે. પ્રેમમાં પરિવારમાં કે પછી તમારા ધંધાના લગતા કાર્યોમાં કોઈ નવા વ્યક્તિનો જોડે સંબંધ બંધાય. વેપારને મજબૂત કરવાના મહત્વના પગલાં લેવાના છે. ધંધાદારીઓ પોતાના વેપારને ગમે તે રીતે આગળ વધારવા નિર્ણય લે. ધાર્મિક સ્થળની મુલાકાત થાય. જીવનસાથી જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખશું. લીલો શુક્લ શુભાંક 4 છે. સિંહ રાશિની વાત કરીએ તો દિવસ બહુ સારો છે. 2-5 પૈસાનો લાભ આમ નહીં તો કે ગમે ત્યાંથી આવી જશે. 10-1 રૂપિયાનો ફાયદો સારો એવો થઈ જાય. એટલે કે ભાઈ નાના મોટા આર્થિક લાભ થશે. માનસિક શાંતિ મળે. વાદ વિવાદમાં સમય નથી બગાડવાનો. કોઈની જોડે ખોટો વાદ વિવાદ નહીં કરવાનો. ભાઈ આમ છે તેમ છે ટીકણું ફલાણું કશું જ વાદ વિવાદ નહીં. આપણા મનનું કહેલું સાચું માનવાનું. લોકો જોડે વાદ વિવાદ નહીં કરવાનો. અને તમને જે સાચું લાગે યોગ્ય લાગે કરજો. ભૂરો શુક્લ શુભાંક 2. કન્યા રાશિની વાત કરે તો નિરાંત અનુભવાય. શાંતિમય દિવસ જાય. આર્થિક ધન લાભ થાય. ચિંતા દૂર કરવી. પૈસાની ચિંતા ખોટી દૂર કરજો. મિત્રો તરફથી કોઈ ફાયદો છે. ગુલાબી શુક્લ તો શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ. હવે આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્રો. હેલો. હેલો. જન્મ સમય વહેલી સવારે 4:42. હેલો. જન્મસ્થળ જામનગર. પ્રશ્ન એ છે કે લગ્ન યોગ કેટલા મે વર્ષે અને ઈ ગવર્મેન્ટ જોબ અત્યારે કરે છે મારી દીકરી. જી. તો એને સામે ગવર્મેન્ટ જોબ વાળું પાત્ર જડશે કે પ્રાઇવેટ જોબ વાળું પાત્ર મળશે? અને બીજું મંગળ રાહુ ગુરુ અને શુક્ર ની વિધિ કરાવેલી છે. મંગળ રાહુ ની વિધિ કરાવી બરોબર છે. કારણ કે 4th સ્થાનમાં તુલા રાશિ નો મંગળ રાહુ છે. ગુરુ શુક્ર ની વિધિ કરાવવાની કોઈ જરૂર નથી સાહેબ. ખોટી કરાઈ. ચલો વાંધો નહીં. એક તો મંગળ રાહુ નો અંગારક યોગ છે એટલે મંગળ રાહુ ની તમે વિધિ કરાવી વાંધો નહીં. હવે તુલા રાશિ નો મંગળ રાહુ છે. મંગળ ની પૂજા ઉપાસના તો કરે. અમુક લોકો વિધિ કરે છે પછી એનું જે નિત્યક્રમ પૂજા પાઠ કરવી પડે ને એ નથી કરતા. વિધિ કરો તો થોડી પીડા હોય પણ તમારે પોતે તો એનું પછી સ્મરણ કરવાનું જ છે. મારા ત્યાં અમુક લોકો હું કહું ભાઈ આ તો કરવાનું હું કરીને આપું એ બરોબર છે પણ તમે પછી એના પાછળ ચાલુ રહેવાનું. અમુક ઓપરેશન ડોક્ટર કરીને આપે પછી એના માટે ચરી પાડવી પડે ને દવા આપવી પડે નિયમિત કરવું પડે ને કસરત એવું છે આ બધું.
તો મંગળ રાહુમાં શું કરશો? મંગળ અંગારક સ્તોત્રમનો એક પાઠ છે બેનને, નિયમિત પ્રમાણે કહેવાનો એક મંગળ અંગારક સ્તોત્રમનો પાઠ દરરોજ છે, અને દર મંગળવારે મંગળ પાર્વતીનો પાઠ, મંગળ પાર્વતીનો પાઠ દર મંગળવારે, મંગળ અંગારક સ્તોત્રમનો પાઠ દરરોજ છે. મા પાર્વતીને દર મંગળવારે એક કમળનું ફૂલ જમણા પગ પર અર્પણ કરાવવાનું છે. ચંદ્રને ભૂત બહુ સારો છે, આગળ જતા છોકરીને કોઈ સારી જગ્યાએ મોટું કહેવાય છે કે ભાઈ ખ્યાતિ એના નામ મળી શકે એમ છે. શનિ સ્વગૃહી છે આઠમા, છોકરીનું આયુષ્ય 80 વર્ષની ઉપર જશે સાહેબ, એમાં ચિંતા નથી. છોકરો સારો છે, ગવર્મેન્ટ કરતા એમએનસી કંપનીમાં, એટલે કે કહેવાય ને શનિ પ્રબળ છે, મોટી જવાબદારી મોભો ધરાવનાર વ્યક્તિ મળી શકે એમ છે. લગ્નના યોગ આવતા વર્ષ સુધીમાં ચોક્કસથી પાકા થઈ જશે, ચિંતા ના કરશો. જી બેન, હવે આપણી સાથે જોડાયા છે અન્ય એક કોલર. હેલો, જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ. જી બોલો. જય મહાદેવ. મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જી હેલો. બાબાનું નામ? બાબાનું નામ હાર્દિક. એની જન્મ તારીખ છે 28-8-2000, જન્મસ્થળ જામનગર. એમને લોક યોગ છે કે નહીં? સમય શું છે સાહેબ? સમય સવારે 7:30 વાગે. એટલે સરકારી નોકરી યોગ છે કે પ્રાઇવેટ નોકરીના? હવે એમાં એવું છે કે ચંદ્ર છે કર્ક રાશિનો ચંદ્ર છે, મંગળ જોડે બેઠો છે. મંગળ ચંદ્રનો કહેવાય છે કે ભાઈ મહાલક્ષ્મી યોગ છે, પણ 12મે છે. શનિ અને ગુરુ સાહેબ વેપાર કરાવો, વેપાર ધંધો કરાવો, બહુ સારું રહેશે. વૃષભ રાશિનો માલિક શુક્ર બીજા સ્થાનમાં છે, 100% વેપારમાં આગળ વધે. નોકરીમાં એટલું બધું કદાચ નહીં મજા આવે, પણ વેપાર ધંધો સંશોધન કરનાર વ્યક્તિ હોય, નાનું મોટું ગમે ત્યાંથી નવું ફતકડું લઈને આવે, નવું ગતકડું લઈને આવે, બહુ નાનું નાનું સંશોધન કરીને આગળ વધવા વાળો વ્યક્તિ છે આ માણસ, એને જીવનમાં વેપાર ધંધો કરે લાભ છે. શુક્ર ધનના સ્થાનમાં છે અને 10મા સ્થાનમાં ગુરુ શનિ છે, નાનો મોટો લાભ કરે, વેપાર ધંધો કરાવો, આગળ વધશે. પણ અત્યારે કહેવાય છે કે દશા નથી, 5-1 વર્ષ જવા દો, 5 વર્ષ પછી એને ધંધો કરશે, એટલે 28 પૂર્ણ થાય પછી વેપાર ધંધો કરો, તો એમાં ફાવટ આવશે. અત્યારે નહીં, અત્યારે નાની મોટી નોકરી કરાવો. બીજી ત્યાં સરકારી નોકરીમાં 12મે મંગળ છે, જોડે ચંદ્ર છે, તો સરકારી નોકરી કરતા પણ વેપાર ધંધામાં 5 વર્ષ પછી બહુ સારું છે, એમાં લાભ કરાવો. જી બેન. જી અન્ય એક કોલર જોડાઈ ગયા છે. હેલો. 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 જી બોલો. જય મહાદેવ. 2003 જી જન્મ સમય સવારે 8:45 જન્મ સ્થળ મોરબી. મારો પ્રશ્ન છે એ ઘરના સભ્ય નાની નાની વાતમાં ગુસ્સો બહુ કરે છે, ચીડિયાપણું બહુ રહે છે. જી હવે જો આમાં કેવું હોય તમને, આજે બીજું કે ચંદ્ર મંગળ એનો લગ્નમાં છે અને ગુરુ ને શનિ બીજા સ્થાનમાં છે, એટલે ગુરુ થી ચંદ્ર 12મે થયો. જયારે ચંદ્ર થી ગુરુ અને ગુરુ થી ચંદ્ર 12મે, એટલે માણસ ચીડિયા પાણો વાળો હોય, થોડો સાયકિક હોય, સમજણ ના પડે એક વસ્તુ. એને કહો કે ભાઈ આટલું આમ કરો તો એ સમજે નહીં, અને થોડુંક આમ કેવું પડે વધારે. તો આ ચંદ્ર થી ગુરુ જયારે 12મે હોય ત્યારે માણસને થોડોક માનસિક પ્રોબ્લેમ હોય છે, અને સમજણ ના પડે, જટિલ સ્વભાવનો હોય. તો એના માટે ચંદ્રને ગુરુની ઉપાસના કરાવો. ચંદ્રનો એક મંત્ર છે, ઓમ સોમ સોમાય નમઃ, એ મંત્ર કરાવો. અને એક ચંદ્રમણીનું પેન્ડલ આવે, મૂનસ્ટોન કહેવાય, જેને મૂનસ્ટોન કહો, મૂનસ્ટોનનો પેન્ડલ એને પહેરાવો ચાંદીની ચેનમાં, સોમવારના દિવસે રુદ્રાભિષેક કરાય, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિફળ તરફ આગળ વધીએ, તો અગાઉની 3 રાશિના રાશિફળ વિશે વાત કરો. હવે એમાં એવું છે, વાત કરશું તુલા રાશિની. તુલા રાશિ વાળાને સફળતા મળશે, 2-4 જગ્યાથી નાનું મોટું કામ થાય, પ્રયાસો કરો, એમાં બી સફળતા છે. જે કામ અટકી ગયા છે, પૂરા નથી થતા, નાના મોટા વખાણ થાય, લોકો તમારા વખાણ કરે, તબિયતમાં ખાસ ધ્યાન રાખજો. પીળો શુભ કલર શુભાંક 2 વૃશ્ચિક રાશિ. તમારા બાળક ઉપર ગર્વ અનુભવાય, બાળક એવું કામ કરે, બાળકોના વખાણ થાય, તમારા બાળકો થકી તમને ફાયદો થાય, બોલવામાં ધ્યાન રાખશો. વૃશ્ચિક રાશિનું કહેવાય ને કે પેલી સંજ્ઞા કઈ છે, વીછી જેવી છે, ડંખ મારે ને ત્યારે પતી જાય માણસ, તો આ થોડું ધ્યાન રાખવાનું બોલવામાં. મદદરૂપ થાવ, કોઈના નાના મોટા મદદરૂપ થાવ, સાધન ચલાવતા ધ્યાન રાખશું, બહાર જાઓ સાધન ચલાવતા વૃશ્ચિક રાશિવાળા થોડું ધ્યાન રાખે. વાદળી શુભ કરો તો શુભાંક 4 રહેશે. વાત કરીએ ધનરાશિની, ધ્યાન અને યોગથી ફાયદો જણાય, સ્પિરિચ્યુઅલ બનો, ધ્યાન અને યોગ કરો, ફાયદો થશે, નવી તકો મળતી રહે,
બીજું કે ખોટી ચિંતા ના કરશો, કોઈ મગજ ઉપર ખોટી સમસ્યા ચિંતા નહીં કરવાની, સંબંધો સારા ને મજબૂત બનશે. સુનેરી શુભકલ તો શુભાંક એક રહેશે. જી બેન. જી મહારાજ, હવે છેલ્લી ત્રણ રાશિ વિશે પણ માહિતી આપો. વાત કરીએ મકર રાશિ. મકર રાશિના ધન અને બળના વેપાર ધંધો કેમનો આગળ લેજો, વેપારને કેમનો ખેંચવો, ક્યાંથી પૈસા લઈ જાવ, બધું કાલે મગજ ઉપર ચાલશે. નાના મોટા ફેરફાર થાય, નવા ફેરફાર જોઈ શકો છો. પ્રવાસના યોગ બહુ સારા છે, પ્રબળ બને અને નવો પ્રેમ મળે. કોઈ નવા વ્યક્તિની શોધખોળમાં હોય, દૂરબીન લઈને રોજ શોધતા હોય તો હવે કાલે દૂરબીન મૂકી દેવાનું છે. એવું કોઈ વ્યક્તિ મળશે જે તમને આગળ લઈ જશે. કેસરી શુભ કલર તો શુભાંક છ. કુંભ રાશિ, ખરીદી થવાના યોગ છે, નાના મોટા નવા ખરીદી થાય, લઘુ ઉદ્યોગવાળાને ફાયદો થાય, ધાર્મિક કાર્ય થાય, નાના મોટા ધાર્મિક કાર્ય થશે, નવી યોજનાઓ બનશે તમારા માટે. રાતો શુભ કલર શુભાંક સાત. મીન રાશિને ભૂતકાળ યાદ ના કરવું, ખોટું ભૂતકાળ ના યાદ કરશો, જે થયું એ ગયું, જશી કૃષ્ણ કરો. નવેસરથી નવો વારો, નવી શરૂઆત, વિદેશથી લાભ, કોઈ પણ બીજા જે વતનમાં રહે છે, બીજા જગ્યાએ રહે છે, લોકોથી લાભ છે. જે તે કામ કરો સાચું સલાહ લઈને કરજો, સન્માન થશે. સફેદ શુભ કલર તો શુભાંક છ રાશિ. જી બેન. જી મહારાજ, હવે ટેરો કાર્ડની મદદથી જણાવો કે કાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનો કાલનો દિવસ અને આવનારું વર્ષ કેવું રહેશે. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્રો ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. ચલો હવે કાલે સુંદર મજાનો એક ટેરો કાર્ડ કાઢ્યો તો ભાઈ કેવું છે, નાઇન્થ ઓફ ફેન્ડ્સ નીકળ્યું છે. શું સૂચવે છે નાઇન્થ ઓફ ફેન્ડ્સ? અત્યારનો સમય ખાલી જોવાનો છે, કરવાનો નથી. જે તે વસ્તુ તમારી જોડે થઈ રહી છે જોજો, સમય બતાવશે સમયને, કોણ કેટલું છે, કોણ કેટલામાં છે. અત્યારે મૂંગા મોઢે જોવાનું છે, સમય એવો છે. જે તે થયા વર્ષ જોજો, રિવેન્જની ભાવના ના રાખતા, ભગવાન આપશે. આર્થિક રીતે વર્ષ બહુ સુંદર આવે છે, પાછું સારું છે. આર્થિક રીતે કોઈક સારા એવા બે ચાર કામ થઈ જાય. માનસિક રીતે વર્ષ કેવું છે? ડેવિલ કીધું ને, ત્રીજું વ્યક્તિ રાક્ષસ બનીને આવે, ધ્યાન રાખજો. આ ત્રીજું વ્યક્તિ ઘરનું જ કોઈ રાક્ષસ, પરિવારનું રાક્ષસ ના નીકળે, કુટુંબનું ના નીકળે, એટલે બધું ધ્યાન રાખવાનું. પછી ખબર પડે હા તો આપણે ફસાઈ ગયા, ધ્યાન રાખજો. શારીરિક સમસ્યામાં ચિંતા ના કરો, કોઈ પણ પ્રકારની તકલીફ નથી. મેદસ્વી પણ વધે નહીં તેનું ખાલી ધ્યાન રાખવાનું છે. વજન ઉપર નજર રાખજો શારીરિક સમસ્યામાં, અને થોડી પેટની સમસ્યા ના થાય એનું ધ્યાન રાખજો. શું કરવાથી લાભ થશે? કાલે જેનો પણ જન્મદિવસ છે, પીળા કલરનું કપડું તમારા પાકીટમાં રાખવાનું છે. જેનો જન્મદિવસ, એક પીળા કલરનું કપડું ચંદનના ટીકાવાળું કરીને તમારા પાકીટમાં મૂકી દેજો, લાભ થશે ને વર્ષ સારું સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું. આ હતી અમારી વિશેષ રજૂઆત. કાલે ફરી મળીશું, ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.